आनन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनं प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ओ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि त्रणे में छेल्ले एम कथा लखे छे स्वामी के छे भगवान ने कामड़ी ओढ़ेला दर्शन कर्या छे भगवान पलंग ऊपर बैठा होय एवा दर्शन कर्या छे त्यागी अने गृही ने भगवाने कई प्रश्न पूछा होय एमने भगवान ने कई प्रश्न पूछा होय અને એને જવાબ ભગવાને આપ્યા હોય એવા દર્શન ભગવાનના કર્યા છે અને ક્યારેક રૂડા પ્રશ્નને સાંભળે ત્યારે ભગવાન ઊભા થઈને ભેટ્યા હોય એવા પણ ભગવાનના દર્શન કર્યા છે આવા અલૌકિક સુખ ભગવાન આપે એવા અનેક રીતે ભૂતરને ભાડ્યા છે એવું સ્વામી ત્રીજી ચિંતામણીમાં લખે છે સ્વામીનો આ હરિસ્મૃતિ ગ્રંથ કરવા પાછળનો અભિપ્રાય કેવળ આપણા જેવા પાછલા મમોક્ષુને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે એ જ છે આ ગ્રંથનું ફળ ભગવાનના ચરણારવિંદમાં વૃત્તિ રહે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે એ જ છે આ ગ્રંથનો હેતુ પણ એ જ છે આ ગ્રંથની અંદર પડે પડે ભગવાનની સ્મૃતિ થાય એવું જ સ્વામીએ વર્ણન કર્યું છે એ ગ્રંથની અંદર આગળ સ્વામી ચોથી ચિંતામણી છે જેને સંતોએ વિચારીને દર્શન ચિંતામણી એવું નામ આપેલું છે ભગવાનના જે વિવિધ પ્રકારના વિવિધ લીલાઓના સ્વામીએ જે દર્શન કર્યા છે એને અહીં આગળ સ્વામીએ શબ્દના ચિત્રની અંદર ચિત્ર્યા છે અને એ મૂર્તિની અંદર સ્વામી આપણને રસપાન કરાવવા માટે લખી રહ્યા છે ચોથી ચિંતામણી એના દોહા પછી વાજા લઈ વિધ વિધના કર્યું ગવૈયે ગાન તે બેડા બળી હરી ત્રોડે ત્રુગટી તાન પછી વાજા લઈ વિધ વિધના કર્યું ગવૈયે ગાન તે બેડા બળી હરી ત્રોડે ત્રુગટી તાન ભગવાન શ્રી હરિનો એવો સ્વભાવ હતો જ્યારે કોઈ ગાતું હોય ત્યારે પ્રેમથી સાંભળતા જ્યારે તાળી વગાડીને ધૂન થતી હોય ત્યારે પોતે પણ તાળી વગાડીને ધૂનને ગાતા અતિ ઉચ્ચ સ્વરે કરીને
ભગવાનની સ્તુતિ પ્રાર્થના અને ભગવાનની ધૂન ભગવાન શ્રીહરિ સ્વયં પોકારતા. ભગવાન હોવા છતાં પણ પોતાના જીવનથી મને અને તમને જીવનની અંદર આપણે કેવું જીવવું એ શ્રીજી મહારાજનું જીવન સ્વયં શીખવાડે છે. પૂર્વે જે અવતારો થયા એને જે જે ચરિત્રો કર્યા છે, એને જે જે લીલાઓ કરી છે, એ બધી લીલાઓ અનુકરણીય નથી. પણ ભગવાન સ્વામિનારાયણના જીવન દરમિયાન અમુક લીલાઓને બાદ કરતા બાકીની બધી જ શ્રીજી મહારાજની ચેષ્ટાઓ, શ્રીજી મહારાજની ક્રિયાઓ એ મુમુક્ષુજનના ઉપદેશ માટે જ હતી. ભગવાન શ્રી હરિએ ફક્ત ઉપદેશ એકલો નથી આપ્યો, પોતાના વર્તનથી પણ મુમુક્ષુને શીખવાડ્યું છે. જ્યારે સંતો ગાતા હોય ત્યારે ભગવાન ગાવામાં એવા મસ્ત થઈ જતા, તાળી વગાડીને ભગવાન સંતોની ભેગા ગાવા લાગતા. તે બેડા ભળી હરી ત્રોડે ત્રુગટી તાન. જ્યારે સંતો વાજા લઈને ગાતા હોય ત્યારે ભેડા ભેડા ભગવાન પણ તાળી વગાડીને ગાવા લાગતા. ભગવાન પણ કીર્તનોને ઝીલતા, ભગવાન પણ કીર્તનને ગૌરાવતા, ભગવાન પોતે પણ ધૂનને ઝીલતા અને ધૂનને ઝીલાવતા. મહારાજ પોતે લોયાના વચનાવૃતમાં એમ કહે છે, આ હાથની તાળી પાડીને હાથના આંગળા ફાટી જાય એવી તાળી પાડીએ છીએ, તે નારાયણ સરખા થઈ જવાતું હોત તો આવું શા માટે કરત. માટે નારાયણ જેવા તો એક નારાયણ જ છે, લોયાનું 13મું વચનામૃત. શ્રીજી મહારાજ સ્વયં ભગવાનના ભજનમાં અલમસ્ત થતા. માટે આપણે પણ મહારાજના જીવનમાંથી આપણા જીવનમાં એવી કેળવણી લેવી, જ્યારે ભગવાનના ધૂન કીર્તનને ભજન થતા હોય ત્યારે એ મય થવું. ઘણા જીવાત્મા તો એટલા બધા હૃદયથી ભગવાન કે ભગવાનના કીર્તનને ભજનથી દૂર હોય છે, કે એને ગમે એવું ભજન થતું હોય, ગમે એવી ધૂન થતી હોય, ગમે એવા કીર્તન થતા હોય, પણ એને કાંઈ તાન ચડે જ નહીં, બસ બેઠો હોય તે બેઠો હોય નહીં. ભગવાનના જ્યારે ધૂન ભજન થાય ત્યારે મહારાજ કે અલમસ્તાઈ આવે છે, એવી આપણા જીવનમાં આવવી જોઈએ. સંત સહુ ઉભા થઈ રચ્યો મનોહર રાસ, સંત સહુ ઉભા થઈ રચ્યો મનોહર રાસ, ફરે કરે કીર્તન ને તે બેડા ફરે અવિનાશ, ફરે કરે કીર્તન ને તે ભેડા ફરે અવિનાશ. સંતો ઊભા થઈને ભગવાનને મધ્યમાં રાખીને રાસ રમવા લાગે ત્યારે ભગવાન પણ ઊભા થઈને સંતોની સાથે રાસ રમે. ભગવાન જેમ સંતો કરતા એમ સંતોની ભેળા ભગવાન પણ પોતે પોતાની ભક્તિ કરવા લાગતા. ભગવાન શ્રીહરિ એમ કહે છે મધ્યના 28મા વચનામૃતમાં, જેમ અમારી ભક્તિ બધાય ભક્તો કરે છે એમ હું ભગવાનના ભક્તની પણ ભક્તિ કરું છું. અને જે ભગવાનના ભક્તની ભક્તિ કરતો નથી એમાં કોઈ પ્રકારની મોટાઈ શોભતી નથી. ભગવાન શ્રીહરિ ભક્તના ભક્ત છે. ભગવાન પોતે એમ કહે છે, મૂળજી બ્રહ્મચારી અમારો મહિમા જાણે છે તો અમે પણ બ્રહ્મચારીનો અતિશય મહિમા સમજીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ એટલે એવા વિચારોવાળા ભગવાન, એવા વિચારોવાળા પ્રભુ, એવા વિચારોવાળા પરમાત્મા કે મારાને તમારા જીવનને કંડારી દે. આપણો કોઈ મહિમા સમજે ને ત્યારે આપણે પણ એનો અનંત ઘણો મહિમા સમજવો, એ ભગવાન સ્વામિનારાયણ કહે છે. કોઈ આપણને રાજી કરવા માટે મહેનત કરે ને ત્યારે આપણે પણ એને અનંત ઘણા રાજી કરવા માટેની મહેનત કરવી, એમ ભગવાન સ્વામિનારાયણ પોતાના જીવનથી કહે છે. સંતો જ્યારે ભગવાન શ્રીહરિને રાજી કરવા માટે ગાતા, સંતો જ્યારે ભગવાન શ્રીહરિને રાજી કરવા માટે રાસને રમતા ત્યારે ભગવાન પણ ભેળા ગાવા લાગતા, ભગવાન પણ ભેળા રમવા લાગતા, પોતાનું ભગવાનપણું, પોતાનું શ્રેષ્ઠપણું, પોતાનું આગેવાનીપણું બધું જ ભગવાન ભૂલી જતા.
ભૂલી જતા, નાના સાથે નાના થઈ જતા, કોઈ મોટા રાજાઓને મળે ત્યારે રાજા જેવા થઈ જતા, અંગ્રેજને મળે ત્યારે એવા થઈ જતા, કોઈ ગરીબને મળે તો ગરીબ જેવા થઈ જતા, કોઈ ગરીબ સ્વભાવનો મળે તો ભગવાન એની સાથે ગરીબ સ્વભાવના થઈ જતા, કોઈ પ્રેમી મળે તો ભગવાન એની સાથે પ્રેમી થઈ જતા. ભગવાનમાં આવા ગુણ હોય છે અને ભગવાન જેમાં અખંડ રહ્યા છે એવા પુરુષોમાં આવા ગુણ હોય છે. જેની અંદર ભગવાન અખંડ રહ્યા નથી એમાં ભગવાનના જેવા ગુણ હોતા નથી. ભગવાન પોતે રમવા લાગતા. એક સમયે ભગવાન શ્રીહરિ અક્ષર ઓરડીમાં બિરાજમાન હતા. એ સમયે મુક્તાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને એવા 10-20 સાધુઓ મહારાજના દર્શન કરવા આવ્યા. મહારાજને પગે લાગીને બેઠા એટલે મહારાજ કે આજ કઈ તિથિ છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આજ એકાદશી છે. ત્યારે મહારાજ કે આજ રહેવાની એકાદશી છે કે નહીં? ત્યારે મુક્તાનંદ સ્વામી આદિક સર્વે સાધે કહ્યું, હા મહારાજ આજ રહેવાની એકાદશી છે. રહેવાની એકાદશી એટલે ઉપવાસ કરવાનો. એકાદશી ઉપવાસ વિનાની હોય? પણ એમ કે મોટી એકાદશી એટલે કરવો જ પડે. પછી મુક્તાનંદ સ્વામી 1 કલાક સુધી. પછી મુક્તાનંદ સ્વામી આદિક સર્વે સાધુએ કહ્યું, હા મહારાજ રહેવાની. પછી મુક્તાનંદ સ્વામી 1 કલાક સુધી મહારાજ પાસે બેસીને પોતાને ઉતારે પધાર્યા. 1 કલાક સ્વામી મહારાજ આરે બેઠા, કંઈક વાતો ચીતો કરવી હશે એવી અંગત. રાત્રે જાગરણ કર્યું. દરબારમાં બ્રહ્માનંદ સ્વામી ફરીને ગરબી ગાય અને બીજા સૌ ઝીલે એમ કીર્તન ગાયા. તે સાધુ પાર્ષદ વગેરે 300 માણસ ભેળું થઈ ગયું. રાત્રે જાગરણ કરતા એકાદશીના દિવસે, આપણે તો એકાદશી હોય તો વહેલા હોઈ જઈએ કે બારસ વહેલી આવે. એકાદશીનો ઉપવાસ હોય ને ત્યારે ઊંઘ આપણે વહેલામ વહેલી લાઈટો બંધ થઈ જાય અને વહેલામ વહેલા પથારીમ ગરી જવાનું, એટલે બારસ જેવી થાય અને સવારનો સૂરજ ઉગે, પૂજા જલ્દી થઈ જાય, આરતી સ્તુતિ થઈ જાય, એટલે ડીશ પણ તૈયાર થઈ જાય, ત્યારે સુખ થાય આગલી એકાદશીનો. આ સંતો ભક્તોને એવું હતું કે એકાદશીના દિવસે નહીં જમવાનું એટલે સુખ વધારે રહેતું, રાત્રે જાગરણ કરવાનું ને ભજન કરવાનું એનું સુખ આવતું. આપણને ઉપવાસ કરીએ ને તો ઉપવાસ ખેંચીને રાત્રે ઊંઘવાનું સુખ આવે, કારણ કે ઉપવાસ હોય ત્યારે ઊંઘ બહુ ઘાટી આવે યુવા અવસ્થામાં. પછી જેમ ઉંમરવાળો થાય ને એમ ઉપવાસ હોય તો ઊંઘ ઓછી આવે, નહીં તો યુવા અવસ્થાવાળાને ઉપવાસ હોય તો ઊંઘ ડબલ આવે. અને જેને ઉંમર થઈ હોય અને તોય ઊંઘ ડબલ આવે તો સમજવાનું હું યુવાન છું હજુ. હા, ઉપવાસ ઊંઘ જાજી આવે તો યુવાન છો. એ રાત્રે જાગરણ કરવાનું, બે બહુ વિરોધાભાસી છે. ઉપવાસ કરવાનો અને જાગરણ કરવાનું બે ભેગું થાય એવું જ નથી. પણ આ સંતો બધાએ આખી રાત ભજન કરતા, ઉપવાસ કર્યો હોય આખી રાત ભજન કરે, ભગવાનના ધૂન કીર્તન બોલે, ભગવાનની સ્મૃતિ કરે, રાસ રમે, એવી રીતે જાગરણ કરતા. આપણે જાજું ના થાય તો કાંઈ નહીં, 11 વાગે સુધી તો જાગરણ કરીએ ભજન કરીને. પણ રાત્રે જાગરણ કર્યું. દરબારમાં બ્રહ્માનંદ સ્વામી ફરીને ગરબી ગાય, 300 માણસો ભેગા થઈ ગયા બધાએ ભજન કરવા માટે, આ જાગરણ કરવા. પછી મહારાજ અક્ષરોડીમાં પોઢ્યા હતા તે સાધુના સ્વર સાંભળીને જાગ્યા અને કહ્યું, આ કોણ ગરબી ગાય છે? ત્યારે રતનજીભાઈ બોલ્યા કે મહારાજ, બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મળીને 200-300 માણસ છે તે ગરબી ગાય છે. મહારાજ બહુ રાજી થયા અને મહારાજ બોલ્યા, સાધુને ઉપવાસ છે ને ગરબી ગાય છે, બહુ સારું કરે છે. કેમ કે જ્યારે જાગરણ કરે ત્યારે સંપૂર્ણ એકાદશી કરી કહેવાય, એમ ઘણી પ્રશંસા કરી. અને પછી કહે, કેટલી રાત્રિ ગઈ છે? ત્યારે રતનજીભાઈ કે, મહારાજ 11 વાગે હશે અત્યારે તો. મહારાજ કે, ચાલો આપણે સાધુ ભેળા કીર્તન ગાવા જઈએ. અમારા સુરવાળ જામો વગેરે સોનેરી વસ્ત્રને ઘરેના લાવો. પછી રતનભાઈએ સર્વે લાવ્યા, મહારાજને આપ્યા, વસ્ત્ર ઘરેના મહારાજે પહેર્યા. માથા ઉપર મોટું છોગું મેલીને રેટો બાંધ્યો ને ચાખડીએ ચડીને રતનજી આદિક 10-15ને આશરે પાર્ષદોને લઈને મહારાજ ચાલ્યા. તે લીમડા નીચે સાધુઓ ગરબી ગાતા હતા, તે ભેગા ફરવા અને ગાવા મંડી ગયા. મહારાજનો આવો સ્વભાવ હતો, કોઈ ભજન કરતું હોય ને તો મહારાજ બહુ રાજી થતા અને ભજન કરવા માટે ભેગા ભળી જતા. આપણે જ્યારે ભગવાનનું ભજન કરીએ છીએ ત્યારે ભગવાન આપણી ભેગા રહે છે. જેને ભગવાનને ભેગા રાખવા હોય
એને હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સૂતા હસતા રડતા તમામ ક્રિયાઓની અંદર ભગવાનનું ભજન કરવાનો આગ્રહ રાખો. ભગવાનનું ભજન કરવાનો આગ્રહ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, કાંઈ કઠણ નથી. એ તો આપણી ગાફલાઈના કારણે આપણે ભજન નથી કરી શકતા, નહીં તો આપણી પાસેનો એવો ઘણો બધો સમય છે જેમાં આપણે ભજન કરી શકીએ. દિવસની અંદર અનુસંધાનપૂર્વક સમયનું જો આપણે કેલ્ક્યુલેશન કરીએ, સમયના જો લોભી થશું ને, તો ભજન કરવા માટેનો ટાઈમ બહુ મળશે. ભજન કરવા માટે સ્પેશિયલ પલાઠીઓ વાળીને બેસવું જ પડે એવું જરૂર નથી. હા, દિવસમાં અમુક ભજનના નિયમ આપણે સારી રીતે શાંતિથી બેસીને ભગવાનની મૂર્તિ લઈ અને કરવું જોઈએ, પણ ઇતર સમયની અંદર સેવા કરતાં કરતાં, સ્નાન કરતાં કરતાં, દૈહિક ક્રિયાઓ કરતાં કરતાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન તો થાય જ, અને એવું ભજન જે કરતો રહે ને ભગવાન એની ભેગા રહે. કારણ કે ભગવાનને એવા હેવા છે, ભગવાનને એવા હેવા છે. અમરા પડગીર જ્યારે રાત્રે સૂતા હતા, પડખું ફરે ને સ્વામિનારાયણ, પડખું ફરે ને સ્વામિનારાયણ, ત્યારે ભગવાન હોંકારા દે, બોલો ભગત, બોલો ભગત. ત્રણ વખત હોંકારા દીધા અને ભગત જાગીને જોયો તો મહારાજ હામાં ઊભા હતા. મહારાજ તમે કેમ અહીં સુધી, તમે અમને બોલાવ્યા ને, તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો છો ને. અરે મહારાજ અમને તો એવા હેવા પડ્યા છે, પડખા ફરીએ ને સ્વામિનારાયણ, પડખું ફરીએ ને સ્વામિનારાયણ. મહારાજ કે અમનેય એવા હેવા પડ્યા છે કે અમને જે બોલાવે ત્યાં અમારે જવું. માટે ભગવાનના જે ભક્ત આપણે બધાય છીએ એને એવી ટેવ પાડવી જોઈએ, ભગવાનના ભજનની ટેવ. ભજનની ભેગા જ ભગવાન છે, ભજન જ્યાં થાય છે ત્યાં જ ભગવાનનો નિવાસ છે. જ્યાં ભજન જેટલું ઓછું ત્યાં ભગવાન એટલા ઓછા, જ્યાં ભજન જેટલું ઝાઝું ત્યાં ભગવાન એટલા ઝાઝા. તપ કરે તો ભગવાન ભેગા રહે એવું નથી, તપથી ભગવાન રાજી થાય, પણ ભજન કરે ને તો ભગવાન ભેગા જ રહે. ભજનની એવી તાકાત છે ઇન્દ્રિયોને અંતઃકરણના વેગને પણ સમાવી દે, ભજનની એવી તાકાત છે કારણ શરીરને પણ બાળી નાખે, ભજનની એવી તાકાત છે ભગવાનને પણ વશ કરી દે. પ્રહલાદજીએ ભગવાનને વશ કરવા તપ નથી કર્યું, પ્રહલાદજીએ ભગવાનને વશ કરવા ભજન કર્યું છે. ભજન કરવાની અંદર શરીરને ઓગાળવાની જરૂર નથી, ભજન કરવામાં મનને ઓગાળવું પડે છે. ભજન કરવાની અંદર મન ધાર્યા સ્વભાવને ઓગાળવા પડે ત્યારે ભજન થાય છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર એમ કીધું, ભજનમાં બેસવે કરીને પણ શરીર ક્ષીણ પડે છે. સારંગપુરનું બીજું, ભજનમાં બેસવે કરીને. માટે ભજનનો આગ્રહ ભગવાનના ભક્તોએ હાલતા ચાલતા ખાતા પીતા રાખવો જ જોઈએ. આપણાથી કળિયુગની અંદર, કળિયુગમાં જન્મેલા આપણે બધાએ જીવાત્માઓથી ભજન જ થઈ શકે એવું એક છે. સારામાં સારું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, આપણને બધી રીતે બેનિફિટ આપે એવું જો કોઈ સાધન હોય તો ભજન છે, ભજન છે. અને એ સહજ રીતે આપણાથી કળિયુગમાં થઈ શકે, બાકી આપણા તપ ને બધાનું કંઈ બહુ નિર્ધાર નથી. એ તો આજે ઉપવાસ થાય ને કાલે નાય થાય, આજે એકટાણું થાય ને કાલ નય થાય. શરીરના તાસીર ઉપર આધાર છે, શરીરની અવસ્થા થાય એમ એ બધું થઈ શકે છે અથવા નથી થઈ શકતું. સેવા પણ જેટલી પૂર્વે થતી હોય એટલી શરીરની અવસ્થા થાય પછી ન થઈ શકે, પણ ભજન એક એવું છે જે તમામ અવસ્થાની અંદર કોઈ પણ પરિસ્થિતિની અંદર થઈ શકે એવું એક ભજન છે. માટે ભજનનો આગ્રહ રાખીએ તો ભગવાન ભેળા રહે. આ સંતો ભજન કરતા હતા ત્યાં ભગવાન એમની ભેગા આવ્યા, ગરબી ગાવા લાગ્યા, અને ગાવા લાગ્યા ને પાછા ફરવાય મંડી પડ્યા. તે કોઈએ દીઠા ને કોઈએ ન દીઠા, ભેગા ફરવા લાગ્યા, ગાવા મંડી ગયા, તો એ કેટલાકને ખબર પડી અને કેટલાકને ખબર ના પડી. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી દર્શન કર્યા પછી સૌએ જાણ્યું જે મહારાજ પધાર્યા, તેથી સાધુને હિંમત આવી અને ફરતા કીર્તન ગાય. તેમાં જ્યારે સાધુઓ તાળી પાડીને હેઠા નમે, સંતો આમ ગોળ ગોળ ગરબીની જેમ રાસ રમતા રમતા કીર્તન ગાતા હતા. ઊંઘ આવે નહીં, ભજન થાય. તે સાધુઓ તાળી પાડીને હેઠા નમે ને ત્યારે મહારાજ ઊભા થાય, અને જ્યારે સાધુઓ ઊભા થાય ત્યારે તાળી પાડે ત્યારે મહારાજ તાળી પાડીને હેઠા નમે. એ રીતે પાંચ સાત વાર ફર્યા મહારાજને સંતો હામા હામી. મહારાજ
જ્યારે સંતો નીચા નમે મહારાજ ઊભા થઈ જાય, સંતો ઊભા થાય મહારાજ નીચા નમે. એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમને ફરતા નથી આવડતું, આજુબાજુમાં જોવો તો ખરા. સખા ભગત હોય તો કહીએ કે આજુબાજુમાં જોવો. મહારાજ કે મહારાજ કહે તમને ફરતા આવડતું નથી. મહારાજે સામે કીધું, સ્વામી તમને નથી આવડતું, અમને શું કહો છો? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે અમે જ્યારે નમીએ ત્યારે તમે ઊભા થાઓ છો, અને જ્યારે ઊભા થઈએ છીએ ત્યારે તમે નમો છો. આપણને ના આવડતું હોય ને તો જેને આવડતું હોય એને પાછળ પાછળ ફરાય, થોડું જોવું પડે કે એ કેમ કરે છે. પૂરેપૂરું ના આવડે પણ થોડું થોડું જોઈ જોઈને કર્યા કરો તો હાવ બીજું ના થાય. એટલે બ્રહ્માનંદ છે કે મહારાજ તમે ઊંધું કરો છો, તમને કંઈ આવડ્યું કહેવાય? ત્યારે મહારાજ કે એ જ આવડ્યું કહેવાય, એનો તોડ મુક્તાનંદ સ્વામી પાસે કરાવીએ. એ કહે તે ખરું. તે મુક્તાનંદ છે કે મહારાજ તમારા જેવું ગાતા તો કોઈને આવડે નહીં. મુક્તાનંદ સ્વામી તો બહુ મોટા સદગુરુ, બહુ મોટા પુરુષ. એને કયા સમયે કયો જવાબ આપવો ને એ સ્વામીને જેવી આવડત આવડે ને એવું કોઈ જ ના આવડે. એટલા બધા વિચક્ષણ પુરુષ. એને સમયને પરિસ્થિતિને સ્થાનને વિચારવું ના પડે. સમય પરિસ્થિતિ અને સ્થાનને વિચાર્યા વિના સ્વામી ગમે તે બોલે એ સમય પરિસ્થિતિ અને સ્થાનને અનુકૂળ થઈ જાય એવા સદગુરુ હતા. નહીં તો સમાજ વચ્ચે રહેવાવાળા વ્યક્તિઓને સમય પરિસ્થિતિ અને સ્થાન ત્રણને ઓળખવું જોઈએ. જો સમયને ઓળખ્યા વિના બોલીએ છીએ ત્યારે સમાજમાં પ્રોબ્લેમ થાય છે, પરિસ્થિતિને જાણ્યા વિના કંઈ સ્ટેટમેન્ટ આપીએ છીએ ત્યારે થાય છે, અને સ્થાનને નથી ઓળખ્યું હતું તો પણ સ્થાનને અનુરૂપ ન બોલવાથી ઘણી પરિસ્થિતિઓ વિકટ સર્જાય છે. જેને સ્થાન સમય અને પરિસ્થિતિ ત્રણનું જ્ઞાન થઈ જાય અને એ પ્રકારથી વર્તવાને બોલવાળો વ્યક્તિ એ બધાને સાનુકૂળ થાય. મુક્તાનંદ સ્વામી એવા હતા જેને સ્થાન સમયને પરિસ્થિતિનું એટલું ઊંડું જ્ઞાન હતું કે સહજમાં સ્વામી ગોઠવી દે. એની માટે સ્વામીને 5, 10, 15, 20 મિનિટ, કલાક બે કલાક નહીં, ત્વરિત જવાબ આપે તો પણ સ્થાન સમયને પરિસ્થિતિમાં ફિટ થઈ જાય એવી મુક્તાનંદ સ્વામી ઉપર શ્રીજી મહારાજની અતિ કૃપા હતી. સ્વામીને પૂછ્યું કે સ્વામી બોલો, અમે ખોટું કરીએ છીએ કે બ્રહ્માનંદ સ્વામી ખોટું કરે છે? અમારી ભૂલ છે કે બ્રહ્માનંદ સ્વામીની ભૂલ છે? અને ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, તમારા જેવું ગાતા તો કોઈને આવડે નહીં, તમે જેવું ગાવ એવું કોઈને ગાતા આવડે નહીં. એટલે ગાવામાં તો મહારાજને નંબર આપી દીધો પહેલો કે બ્રહ્માનંદ સ્વામીને ના આવડે એમ કહેવાનો. શ્રીજી મહારાજ જેવું ગાતા કોઈને આવડે જ નહીં ને. પણ આ સાધુ જ્યારે હેઠા નમે ત્યારે તમે ઊભા થાવ છો, અને જ્યારે સાધુ ઊભા થાય છે ત્યારે તમે નમો છો, એટલું જરાક છે. એવું ના કીધું કે એટલું ખોટું છે. એટલું ખોટું કહેવાય એ સાધુ કરતાં તમને ના આવડ્યું એવું કાંઈ ના કીધું. કેટલો સરસ જવાબ ટૂંકમાં દીધો, તમે ગાવ છો એવું કોઈને ગાતા આવડે નહીં. અને બીજું કે આ લોકો હેઠા જ નમે ત્યારે તમે ઊભા થાઓ છો, એ ઊભા થાય ત્યારે તમે નમો છો, એટલું જરાક છે. જરાક એટલે કે એટલો જ ફેરફાર છે બસ. એટલે એટલું ખોટું છે કહેવાનો અર્થ, પણ સ્વામી એમણે કીધું ખોટું છે, એટલું ના કીધું કે ખરાબ કહેવાય, એ ના શોભે, એટલું જરાક છે. અને સ્થાન સમયને પરિસ્થિતિને સામેના વ્યક્તિને જોઈને જવાબ આપ્યો કહેવાય. પછી મહારાજ કે ત્યારે કેમ કરવું, તો શું કરવું આવે બોલો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે વચમાં ઢોલિયો નાખીને બિરાજો, તમે કહો ત્યાં સુધી ફરીએ અને અમે કીર્તન બોલીએ. ત્યારે મહારાજ કે ઠીક. પછી ઢોલિયો લાવ્યા, ઉપર ગાદલું નખાવીને મહારાજને બિરાજમાન થયા. સાધુ મહારાજના દર્શન કરતા જાય, ફરીને ગરબી ગાતા જાય, એમ ઘણી વાર સુધી ફર્યા ને ગરબી બોલ્યા. પછી બ્રહ્માનંદ કે મહારાજ સાધુએ બહુ ગરબીઓ ગાઈને દાખલો બહુ કર્યો, મહારાજ જાગરણ બહુ કર્યું. ત્યારે મહારાજ કે લ્યો સાધુને મળીએ. ત્યારે સાધુ બહુ રાજી થયા અને મહારાજ મળવા સારું ઊભા થયા અને કહ્યું કોઈ બે વાર ન મળે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે કોઈને બે વાર મળવા નહીં દઈએ. પછી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી પ્રથમ મળ્યા, પછી આડા ઊભા રહ્યા. સાધુ એક કોરથી આવીને મહારાજને મળીને બીજી કોર ચાલ્યા જાય, એ રીતે બધા સાધુ મળ્યા. તે 12 ઉપર 4 વાગ્યા એટલે સાધુ સર્વે નાહવા ગયા. 4 વાગ્યા સુધી મહારાજ બધાને ભેટ્યા. મહારાજ કે કોઈ 2 વખત ભેટવા ના આવે, પાછા લોભ્યા હોય ને એટલે 2 વખત ભેટવા આવે. બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી ઉભા રહ્યા, એક એકને એક એક વાર ભેટવા દીધા. પછી મહારાજ અક્ષરોડીમ પોઢવા પધાર્યા.
સવારે ઉઠી નિત્યવિધિ કરીને મહારાજ બેઠા ત્યારે બ્રહ્માનંદ સ્વામી વગેરે સાધુ દર્શન કરવાયા. અને મહારાજ કે આજ તો આખી રાત્રિ સાધુએ જાગરણ કર્યું. ત્યારે બ્રહ્માનંદ કે મહારાજ લાભ પણ એવો જ મળ્યો ને, જો જાગ્યા તો લાભ મળ્યો. પણ મહારાજનો આવો સ્વભાવ હતો કે સંતો જ્યારે ગરબી ગાતા, સંતો જ્યારે રાસ રમતા, ત્યારે ભેળા મહારાજે રમવા લાગ્યા. સંત સહુ ઉભા થઈ રચ્યો મનોહર રાસ, ફરે કરે કીર્તન ને તે ભેળા ફરે અવિનાશ. એ ભેળા ભગવાન પણ રમવા લાગતા, આવી મહારાજ લીલા કરતા. દીવો દીવીને અજવાળે દ્રગે દીઠા છે, હાંડી ફાના સે રૂપાળે દ્રગે દીઠા છે, જાડ મેતાબ ઉજાસે દ્રગે દીઠા છે, શશી સૂરજને પ્રકાશે દ્રગે દીઠા છે, બળતી અગ્નિ બપોરીએ દ્રગે દીઠા છે, ગમતી દેહ ગણો ગોરીએ દ્રગે દીઠા છે, ઉગડી રાત ઉડું ગણ તેજે દ્રગે દીઠા છે, એ હવીના ઉજાસે બીજે દ્રગે દીઠા છે. સદગુરુ નિષ્કુળન સ્વામી લખે છે, મેં મહારાજના દર્શન કર્યા છે. દીવાને મધ્ય મહારાજના દર્શન થતા હોય, દીવાના પ્રકાશમાં મહારાજ દેખાતા હોય, એવા મેં મહારાજના દર્શન કર્યા છે. આજથી વર્ષો પહેલાંનો જમાનો, એ લાઇટોનો નહોતો. શ્રીજી મહારાજ જ્યારે પૃથ્વી ઉપર મનુષ્ય આકારે વિચરણ કરતા, ત્યારનો યુગ એ લાઇટોનો નહોતો. ત્યારે ફાનસ, દીવા, હાંડી, કોડિયા, આવું જ ભગવાનની આગળ ધરવામાં આવતું. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કીધું છે, ભગવાનની પાસે દીવો કરીએ ત્યારે ભગવાનના દર્શન થાય. ભગવાન તો અનંત કોટી સૂર્ય અને ચંદ્ર જેટલું તેજ પોતાના એક રોમને વિશે ધરાવે છે. પણ ભગવાન જ્યારે મનુષ્ય આકારે થાય છે, ત્યારે મનુષ્યના જેવા જ થાય છે. કારણ કે મનુષ્યને તો જ ભગવાનની સાથે સુમેળ થાય. જો ભગવાન તે જ મધ્ય દર્શન આપતા રહે તો મનુષ્યને ભગવાનની સાથે સુમેળ ન થાય, શુવાણ ન થાય, ભગવાન સાથે બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું શક્ય ન બને. માટે મહારાજ અને મોટા મુક્તો જ્યારે પૃથ્વી પર આવે છે, ત્યારે સંપૂર્ણ મનુષ્ય ભાવને ગ્રહણ કરી લે છે. એનું બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, ખાવું, પીવું, જોવું, હરવું, ફરવું, બધું જ મનુષ્યના જેવું જ કરી દે છે. છતાં પણ જેવી રીતે કોઈ મોટો તેજનો ગોળો હોય, તેજનો ગોળો આ પૃથ્વી જેટલો તેજનો ગોળો હોય, સૂર્ય જેવો તેજનો ગોળો હોય, અને એને કોઈ ઢાંકવા માટે ગમે એટલા ગાદલાને રજાઈઓ એ ગોળાની આજુબાજુ વીંટી દે ને, તો પણ એ ગોળામાંથી લગારેક લગારેક પ્રકાશ, એ ગોળાને આખો કોઈ લોઢાથી મઢી દે ને, તોય એમાંથી લગારેક લગારેક પ્રકાશ બહાર નીકળી જાય છે. એમ મહારાજ અને એવા મોટા મુક્તો જ્યારે મનુષ્ય ભાવને ગ્રહણ કરે છે, ત્યારે એની નજર સદાયને માટે એવી હોય છે કે મનુષ્ય ભાવને છોડીને દિવ્ય ભાવમાં ન જતું રહેવાય, મનુષ્ય ભાવને છોડીને દિવ્ય ભાવમાં ન જતું રહેવાય, લૌકિક ચેષ્ટાઓને છોડીને અલૌકિકતામાં ન જતું રહેવાય, એની નજર એની પર હોય છે. છતાં પણ મૂળભૂત સ્વભાવેનો દિવ્યતા છે, મૂળભૂત સ્વભાવેનો અલૌકિકતા છે, એટલે લૌકિકતા એનાથી ક્યારેક છૂટી જાય છે. પળ માટે છૂટી જાય, ઘડી માટે છૂટી જાય, પાંચ ઘડી માટે છૂટી જાય, ફરીથી પાછા મનુષ્ય ભાવને વિચારપૂર્વક ગ્રહણ કરીને મનુષ્યની જેવા ભાવમાં પરત આવે છે. તને આવું એને થયા કરે છે. જેના કારણે સામાન્ય જનસમાજની અંદર રહેલા મુમુક્ષુને ઓળખાય છે કે આ મહારાજ છે, આ મહારાજના બહુ મોટા મુક્ત છે, એમ ઓળખાય છે. એ મહારાજ પોતાની ઈચ્છાથી એવું કરે છે. પણ મહારાજ અને મુક્તો આ પૃથ્વી પર આવે
ત્યારે સંપૂર્ણ મનુષ્ય ભાવને કેવી રીતે ગ્રહણ કરી રાખો એની પર નજર રાખે છે. આપણે જેમ એની પર નજર રાખવી પડે છે કે આપણે કેવી રીતે મનુષ્ય ભાવને ભૂલીને દિવ્ય અલૌકિકતામાં પ્રવેશીએ એની ઉપર આપણે નજર રાખવી પડે તો આપણું સારું થાય. અને મહારાજને મોટા મુખ તો એવી નજર રાખે કે અમારે ભૂલથી બહુ દિવ્યતામાં ન જતું રહેવાય તો જીવનું કલ્યાણ થાય. બેયનું હાવ વિરોધાભાસ છે. એનો જે વિચાર, એવો જેનો દ્રષ્ટિકોણ કેળવાય એને મહારાજ અને મોટા ઓળખાય. બીજાને ઓળખાતા નથી, બીજાને જનાતા પણ નથી. ભગવાન જ્યારે પૃથ્વી પર બિરાજતા હોય ત્યારે દીવો કરે, ત્યારે દીવાના પ્રકાશમાં મહારાજના દર્શન થાય. સ્વામી કે મેં જોયા છે, દીવોને દીવીના અજવાળે ભગવાનના મેં દર્શન કર્યા છે. હાંડી એટલે પારદર્શક એક વાસણની અંદર લટકતો દીવો, પહેલાંના જમાનાની અંદર આ હતું ને આજે પણ શોખ માટે લોકો ઘરમાં રાખતા હોય છે એવી હાંડી, એની અંદર ફાનસ, એ પણ કાચની અંદરથી ફાનસ તો બધાએ જોયો હોય, એવા ફાનસ લટકાવેલા હોય ને એમાં એના પ્રકાશે ભગવાનના દર્શન થતા હોય એવા સ્વામી કે મેં દર્શન કર્યા છે. ઝાડ એટલે કે આતશબાજી થતી હોય અને એના પ્રકાશને મધ્યે ફટાકડાઓ ફૂટતા હોય ને એમાં ભગવાનના દર્શન મેં કર્યા છે. દારૂખાનું અથવા મસાલ, મેતાબ એટલે મસાલ, એ મસાલ પ્રગટાવેલી હોય અને ભગવાનના દર્શન, શશી અને સૂરજ ચંદ્રના પ્રકાશ મધ્ય, પૂનમનો ચંદ્રમાં ખીલ્યો હોય, એ જમાનામાં તો લાઇટો હતી નહીં, અને ફળિયાની અંદર ચંદ્રમાનો પ્રકાશ પડતો હોય, ભગવાન શ્રીહરિ સભા ભરીને બેઠા હોય, કથા વાર્તા કરતા હોય, પોઢેલા હોય, ચંદ્રમાના પ્રકાશની અંદર શ્રીજી મહારાજના દર્શન સ્વામી કે મેં કર્યા છે. આ બધું જ ધ્યાન કરવા માટે છે, ધ્યાન કરવા માટે. આકાશની અંદર ચંદ્રમા પૂનમનો હોય, ભગવાન શ્રીહરિ વગડાની અંદર ખાટલામાં પોઢેલા હોય, ચંદ્રમાનો પ્રકાશ મહારાજના મુખારવિંદ ઉપર પડતો હોય, મહારાજના મુખારવિંદની જે શોભા એ ચંદ્રમાના પ્રકાશને પણ શરમાવે એવી હોય, અને એવા દર્શન આપણે નજીકમાં બેઠા કરતા હોઈએ, એવા દર્શન કરતા એવું ધ્યાન કરવા માટે સ્વામીએ હરિસ્મૃતિ લખી છે. દિવાળીના ઉત્સવો હોય ને ત્યારે મહારાજ આગળ દીપમાળાઓ પૂરી હોય અને દીપમાળાને મધ્ય મહારાજ દર્શન આપતા હોય. કારિયાનીનું છઠ્ઠું વચનામૃત, મહારાજની પાસે દીપમાળાઓ પૂરીતી વર્ણન છે. વરતાલને વિશે સંધ્યા સમયે વિચિત્ર ભાતની દીપમાળાઓ મહારાજ પાસે બનાવી હતી અને સભાની જગ્યાએ કમાનદાર ખંડ બનાવ્યા હતા. દીપમાળા મધ્ય પાઠ પર શ્રીહરી સોનાના વસ્ત્ર આભૂષણ પહેરીને બેઠા હતા. અમનાથ લોયા ધામની અંદર દિવ્ય બ્રહ્મસત્ર થયો ત્યારે મારું લક્ષ લોયા ધામ એવા લખેલા સૂત્રની આગલી સાઈડ ઉપર દીપોત્સવનો કાર્યક્રમ થયો હતો. એટલી સુંદર સંતોએ ત્યાં આયોજન કરી અને દીપમાળાઓ પૂરીને ભગવાનનું એટલું સરસ ત્યાં ચરિત્ર અને એટલું સરસ રૂપકને નાટિકા બનાવી હતી, જેના દર્શન તમને યુટ્યુબ ઉપર થશે અને તમે એ સમયે પણ કર્યા હશે. એ બધું ધ્યાન કરવા માટે છે. શ્રીહરિએ સોનાના વસ્ત્રો દીપમાળા મધ્ય પાટ ઉપર મહારાજ સોનાના વસ્ત્રોના આભૂષણ પહેરીને બેઠા હતા. ચારેય બાજુ સંતો ભક્તો બેઠા હતા. વાજિંત્ર સાથે દિવાળીના પદ ગવાતા હતા. દેવતાઓ દર્શને આવ્યા હતા અને સ્તુતિ કરતા હતા. શ્રીહરિ પ્રસન્ન કરવા સંતો ગરબી ગાતા હતા. એની ભેળા ભગવાન પણ ગાવા લાગ્યા અને ફરવા લાગ્યા. હાથના લટકાથી ભક્તના મન હરણ ભગવાન કરતા. સુવાસીની બાઈઓ મર્યાદા રાખીને દૂરથી દર્શન કરતી અને મહારાજ ત્યાં રાસ રમતા દિવાળીના દિવસે. આવું વર્ણન હરિચરિત્રમ સાગરની અંદર છે. કારિયાનીમાં મહારાજ દિવાળીના દિવસે ઉપદેશ આપે છે. બાળકો ફટાકડા ફોડતા હતા. મહારાજ કે આ બાળકોમાં અજ્ઞાન છે તેથી તેમને ભગવાનની આવી કીર્તન ભક્તિમાં રસ નથી. મહારાજની દિવાળી તો ભજન ભક્તિમાં થતી, ફટાકડા ફોડીને નહીં. ફટાકડા ફોડવામાં આનંદ આવે છે. મહારાજ કે મોટા થશે ને ત્યારે એ રમતમાં રસ નહીં રહે. મનુષ્યને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સત્સંગનો દિવ્ય આનંદ લઈ શકતા નથી. પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે જગતની પ્રવૃત્તિમાંથી વિતરાગ પામીને સત્સંગની અંદર આનંદ મમાશે, આનંદ માનશે. ધમડકાની અંદર મહારાજ બેઠા હતા. સંતો વાજિંદ્ર સાથે કીર્તન ગાતા હતા. હરિભક્તના છોકરા બાળબુદ્ધિ હોવાથી ફટાકડાને બપોરિયા ફોડતા. એ બપોરિયાનો પ્રકાશ થઈને મહારાજના એમાં દર્શન થતા. મહારાજ હસીને ભક્તોને કહે, આવી રમત સારી નહીં, હાથ પગ મોઢું બળી જાય એવી રમત છે. અને આપણે તો ભગવાનના કીર્તન બોલવા દિવાળીમાં ને બધે મને મહારાજ કે આપણે પોતાના છોકરાઓને પણ એવું શીખવાડવું કે આપણે આપણા દીકરાઓને દિવાળી આદિ ઉત્સવોમાં ભજન ભક્તિના દીવાઓ પ્રગટાવવા, એ સાચી દિવાળીને આપણા લોયા ધામની અંદર
આપણા સત્સંગની અંદર દિવાળી ઉપર દિવાળી ઉત્સવ બ્રહ્મસત્ર શિબિરો અહીં લોયાધામમાં પીવડા ઘનશ્યામ મહારાજના સાનિધ્યની અંદર પણ કથા વાર્તા અને એના દ્વારા આપણે દિવાળી ઉજવી એ સાચી દિવાળી છે. ભગવાન શ્રીહરિને એવી જ દિવાળી ગમે છે એમ હરિચરિત્રામૃત સાગરના 12મા પૂર્ણના 45મા તરંગમાં શ્રીજી મહારાજ કહે છે. એવી રીતે ભગવાનના દર્શન આવી આવી જુદા જુદા પ્રકાશ મધ્ય, ક્યારેક સૂર્યના પ્રકાશ મધ્ય પણ ભગવાનના દર્શન કર્યા છે સ્વામી કે. ક્યારેક રાત આખી ઉઘાડી હોય અને તારામંડળના પ્રકાશ, તારાઓના પ્રકાશ, ઉડુગન તારાઓના પ્રકાશથી ભગવાનના દર્શન થતા હોય એવા પણ ભગવાનના દર્શન કર્યા છે. એ વિના ઘણા બધા બીજા પ્રકાશમય જે જે ઉપકરણો હોય એના દ્વારા સ્વામી કે ભગવાનના દર્શન મેં કર્યા છે. વસંતે વસ્ત્ર પહેરી, વસંતે વસ્ત્ર પહેરી, વસંતી દ્રગે દીઠા છે, ખાતે ખેલ કરતા અતિ દ્રગે દીઠા છે, અબીર ગુલાલ નાખતા દ્રગે દીઠા છે, શોભા ન જાય કઈ બાખતા દ્રગે દીઠા છે, કર લઈ ગુલાલ ગોટા દ્રગે દીઠા છે, નાખે નિજ જન પર જોઈ મોટા દ્રગે દીઠા છે, વળી પિચકારી નાખતા દ્રગે દીઠા છે, કરતા ખેલ બહુ મન ગમતા દ્રગે દીઠા છે, રંગ તાંસળી તાંબળીએ દ્રગે દીઠા છે, ગનો ભરે ગાગરડીએ દ્રગે દીઠા છે, રંગ ભીનો રમતા રંગે દ્રગે દીઠા છે, પોતાના સખા સંગે દ્રગે દીઠા છે, સર્વે સખા રસબસ કરતા દ્રગે દીઠા છે, દૈતાળે દોનાઓ ચરતા દ્રગે દીઠા છે, રમતા રમતા વસ્ત્ર અંગના દ્રગે દીઠા છે, થયા સર્વે રાતા રંગના દ્રગે દીઠા છે. વસંત ઋતુ હોય, હોળીનો સમય હોય ત્યારે ભગવાનને સ્વામી કે મેં વસંતી વસ્ત્રો પહેરીને રમતા જોયા છે. ગઢપુરની અંદર ગામ ગામના ભક્તો શ્રીહરિની પૂજા કરવા આવ્યા, ખારે ખજૂર શ્રીફળને સાકરના હાર ભગવાનને અર્પણ કરતા અને ભગવાન એ સમયે વસંતી વસ્ત્રોને પુષ્પના હારને ગુચ્છ વગેરે પહેરીને બેઠા હતા. હારનો ભાર થઈ જાય તો શ્રીહરિ તેને સંત અને હરિભક્તોને આપતા, તેથી સભા બધી ફૂલવાડી જેવી લાગતી. ભગવાન ત્યાં એમ બોલ્યા, બ્રહ્માંડમાં જીવ ભમે છે એનું કારણ કામ બુદ્ધિ છે. અલૌકિક સમજણ થાય તો કામના સુખ ઉલટીને મળ સમાન દેખાય એવા સંતો ભક્તો સાથે શ્રીહરિ રંગે રમતા રંગોત્સવ શરૂ થયો. ચોક અને લીમડો બધું રંગાઈ ગયું. મહારાજ એની સાથે રંગે રમે છે જેને જગતના કામ સંબંધી રંગ ઉતરી જાય છે, ત્યાર પછી ભગવાન એની સાથે રમવાનું શરૂ કરે છે. રસિક શલો ના પિયા તમ સંગ રમવું, રસિક શલો ના પિયા તમ સંગ રમવું, વાત લડીએ નથી નાની, વાત લડીએ નથી નાની, મૂર્તિ તમારી મન માની, સાને હવે રાખો છાની, મૂર્તિ તમારી મન માની, બ્રહ્માનંદના નાથ તમારો મહિમા જાણે છે મોટા જ્ઞાની, મૂર્તિ તમારી મન માની. રસિક સલુના પિયા તમ સંગ રમવું, વાતલડીએ નથી નાની. ભગવાનની આરે રમવું એ વાત કાંઈ નાની નથી. જન્મો જન્મથી જગતની અંદર આપણે ધૂળના રમકડા હારે રમ્યા, જન્મો જન્મથી આપણે
માટીના ઘર બનાવીને, એવા ઘર બનાવીને માટીના ઘર હારે રમ્યા. જન્મો જન્મથી આપણે જગતની અંદર રખડતા નાના છોકરાઓ એની હારે રમ્યા. જગતની અંદર આપણે કેટલાય લોકો હારે રમ્યા, ભમ્યા, જમ્યા, હસ્યા, બેઠા, ભેટ્યા, આવું ઘણાય સાથે આપણે કર્યું, જન્મો જન્મથી કર્યું. પણ જન્મ તો એ જ સાર્થક છે જેને પુરુષોત્તમની સાથે રમવું થઈ જાય, પુરુષોત્તમની સાથે ભમવું થઈ જાય, પુરુષોત્તમની સાથે જમવું થઈ જાય, પુરુષોત્તમની સાથે ભેટવું થઈ જાય, પુરુષોત્તમની સાથે બેસવું થઈ જાય, પુરુષોત્તમની સાથે જેની ગોઠડી થઈ જાય, એના જન્મારા સફળ છે, એના જન્મારા સફળ છે. માટે અંતરની અંદર મહારાજ કહે છે, અમે અંતર સન્મુખ સદાય જોયા કરીએ છે, એમ અંતરના હૃદય આકાશ, એ હૃદય આકાશની ભૂમિકાને મધ્યે પુરુષોત્તમની સાથે રમવાની ટેવ ભગવાનના ભક્તોએ પાડવી જોઈએ. બધું જ ભૂલીને પુરુષોત્તમ એનું રમકડું થઈ એની આગળ રમવું જોઈએ. જે પુરુષોત્તમનું રમકડું થઈ જાય, પુરુષોત્તમ નારાયણ એનું રમકડું થઈ જાય. જે પુરુષોત્તમ નારાયણની હારે બેસવાનું ઈચ્છે, ભગવાન શ્રીહરિ એની સાથે બેસવા ઈચ્છે. જેને ભગવાનની સાથે રમવું, ભમવું, જમવું ગમે, ભગવાનને પણ એની સાથે રમવું, જમવું ને ભમવું ગમે. આપણોને ભગવાનનો તાર એક થતો જાય એ પ્રયત્ન આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી થવો જોઈએ. એ આપણે કરીશું તો ભગવાન કૃપાએ કરીને, મોટા પુરુષોની કૃપા થકી આપણા તાર ભગવાન સાથે એક થશે, અને પછી બહુ મજા આવશે, પછી બહુ મજા આવશે. પછી એમ નહીં રે કે આ દેહ મૂકી દેવો છે, દેહ પડી જાય તો સારું ને વહેલો થઈ જાય તો સારું, એવું કાંઈ નહીં. એ તો અહીંયા આગળ દેહ છતાં પણ ભગવાનની ભેળો રમે છે, દેહ મૂક્યા પછી પણ ભગવાનની ભેળો જ રમે છે. અને એ કરવા માટે જ આપણો જન્મ છે, એ કરવા માટે જન્મ છે. બીજા બધાની સાથેની રમતો છોડી મૂર્તિ સાથેની રમત કરવા માટે આપણો જન્મ છે. મૂર્તિ સાથે રમત કરવાની, આયોજનો મૂર્તિના થાય, આયોજનો ભગવાન સંબંધી રમતોના થાય, એની માટે આ હરિસ્મૃતિ છે. ભગવાન કહે છે અમને એની સાથે રમવું ગમે છે, એની સાથે રમવું ગમે છે. વરતાલ સંતો ભક્તો સાથે રંગે રમવાના દિવસે મહારાજ નિત્યવિધિ કરીને કાઠી રાજાઓને પોતપોતાના અશ્વા તૈયાર કરાવ્યા. મહારાજે પાર્ષદોને કડક સૂચના આપી કે પોતાની ઢાલ બનીને રક્ષા કરવા સૂચન કરતાં, કોઈ અમારા ઉપર કોઈ પિચકારી ભરીને કોઈ રંગ નાખે ને તેની તમે તપાસ રાખજો. સંતો પિચકારી નાખશે એનો વાંધો નથી, પણ બીજા તો રંગ નાખનારા એવા છે કે મરે કે જીવે એની પરવા રાખે એવા નથી. માટે તમારે ઢાલનો કોટ બનાવી દેવો, પાર્ષદોને કીધું, અમને બધા બચાવી લેવા. રંગ ભરીને પિચકારી લઈ કોઈ અમારી પાસે આવે ત્યારે પિચકારી જ લઈ લેવી, અને અમારા કયા વિના ફરીથી કોઈ રંગની પિચકારી ભરે નહીં એમ બધાને કહી આવો, પછી અમે આવીશું. વચન ઉપર સુરત ન રાખીએ, ભક્ત નામ માત્ર કહેવાય, વચન ઉલ્લંઘીને પિચકારી નાખશે એ વિમુખ છે. પછી મહારાજે જઈને સંતો ભક્તોને અંદરો અંદર રંગે રમવાની આજ્ઞા કરીને પોતે જોવા બેઠા. બે હોજમાં રંગ ભરેલા હતા તે ચરણ બોળીને પ્રસાદીનો કરી આપ્યો, અને સંતોએ મહારાજને ગુલાલના પાણીએ રંગ્યા. ભીંજાયેલા મહારાજ પણ સંતો પર પોસે પોસે ગુલાલ ઉડાડતા, ક્યારેક આખી જોડી ભરી મહારાજ હરિભક્તો પર ગુલાલ ફેંકતા. અબિલ ગુલાલ નાખતા દ્રગે ડીઠા છે, કરલ એ ગુલાલ ગોટા દ્રગે ડીઠા છે, નાખે નિજ જન પર જોઈ મોટા દ્રગે ડીઠા છે, વળી પિચકારી નાખતા દ્રગે ડીઠા છે. ગુલાલ એટલો ભગવાને નાખ્યો, આખું આકાશ ગુલાલથી છવાઈ જતું. ગુલાલ ઉડાડીને મંચ પર બેઠેલા મહારાજના દર્શન કરી દેવતાઓ પણ ધન્ય ભાગી માની સ્તુતિ કરીને કહ્યું, આપણે આ સંત હરિભક્તોને ધન્ય છે જેને આપણી સાથે રંગોત્સવ કરવાનો લાભ મળ્યો. મહારાજે પિચકારીઓ પણ ચલાવીને સંતો ભક્તોને રંગથી રસબસ કરી દીધા. સર્વે સખા રસબસ કરતા દ્રગે ડીઠા છે. પછી ભગવાન ધૂન ગાવા લાગ્યા. દઈ ધૂન દઈ તાળી ધૂન ઓ ચરતા દ્રગે ડીઠા છે, રમતા રમતા વસ્ત્ર અંગના દ્રગે ડીઠા છે. સારંગપુરથી વાઘો ખાચરને બધા શ્વેત વસ્ત્રો ગઢપુરમાં મહારાજ પાસે લાવેલા,
અને મહારાજ તો સોનેરી પોશાક બધા હરિભક્તો મહારાજને ધરાવવા લાગ્યા. વાઘા ખાચરે મહારાજ સંકલ્પ કરેલો કે મહારાજને આપણે આ ધોળા વસ્ત્રો દેવા છે, પણ એમને એમ થયું કે આ જરિયાની વસ્ત્રો સામે આપણા વસ્ત્રોની શું કિંમત. પણ મહારાજ તો પ્રેમના ભૂખ્યા છે. મહારાજ કે આજે શ્વેત પોશાક અમારે ધરાવવા છે, કારણ કે રંગે રમવાનું છે, રંગનો સમય થઈ ગયો, જરિયાની નથી પહેરવા. વાઘા ખાચરને કહ્યું તમે શ્વેત પોશાક લાવ્યા છો તે લાવો. વાઘા ખાચર બહુ રાજી થયા અને પોશાક સામેથી મહારાજ માગ્યો એટલે બહુ રાજી થયા. પહેરીને મહારાજ રંગે રમ્યા, સોનાની પિચકારીથી સંતો પાર્ષદો ભક્તો સાથે રંગે રમ્યા. ચારે કોરથી મહારાજ ઉપર પિચકારીઓ આવે, મહારાજ અકળાયને લીમતર ઉપર ચડી ગયા. નિત્યાનંદ સ્વામી પણ ઉપર ગયા, મહારાજના હાથમાંથી સોનાના કડા કાઢી લીધા અને નીચે ઉતર્યા. અને પછી બધાય એ રંગે રમ્યા હતા. એ મહારાજ સાથે બધાય નાહવા માટે પધાર્યા. બધાય રાતા રંગના વસ્ત્રો થઈ ગયા એટલે ભગવાન સહિત બધાય સ્નાન કરવા માટે ગયા. અને એવી રીતની લીલાઓ મહારાજે કરી છે. સ્વામીએ એ લીલાઓના દર્શન કરી આ દર્શન ચિંતામણીમાં દ્રગે દીઠા છે એમ કહી આઠમી કડી સુધી આપણને મહારાજની મૂર્તિનું રસપાન કરાવ્યું. અહીંયા આગળ આઠ કડી હરિસ્મૃતિની ચોથી ચિંતામણીની પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.